नमस्कार बिग न्यूज में आज बात बनासकांठा में आवेली ताराजी और तबाही ना 30 दिवस नी વાત એક એવી તારાજીની જેણે બનાસકાંઠાને બેભસ કરી દીધું વાત એક એવા કુદરતી કેરની જેણે બનાસકાંઠાને બેહાલ કરી દીધું હાલાકી હાડમારી અને ખુમારી વચ્ચે તબાહીને વીતી ગયો એક મહિનો કુદરતના કોપ અને પાણીના પ્રકોપમાં બધું જ તણાઈ ગયું પાણી પાણી અને ફક્ત પાણી જીવન થયું ધૂળ ધાણી ઉપરવાસથી આવેલી આફત અને આફતનો વરસાદ આમ બેવડા મારને પગલે સર્જાઈ બનાસકાંઠામાં તારાજી જે પાણી માટે આજથી કેટલાક મહિનાઓ પહેલા ભટકવું પડતું હતું તે જ પાણી લોકોના ઘરોમાં ઘર કરી ગયું જે નદીઓ પાણી વગરની હતી તે જ નદીઓમાં ઘોડા પૂર આવ્યા ભયજનક સપાટીની નિશાનીઓ પણ ધસમસતા પાણી નીચે ક્યાંક ડૂબી ગઈ આજ તબાહીને આવ્યા 30 દિવસ થઈ ગયા છે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું થયું નિર્માણ આમ તો જળ એ જીવન છે જીવન બચાવવા જળ જરૂરી છે પરંતુ જે પોષતું તે મારતું આ કહેવત મુજબ જળે જળ પ્રલય વેર્યો ચારે તરફ પાણી અને પાણીની વચ્ચે ફસાઈ ગઈ મહામૂલી જિંદગીઓ એક તરફ ચારે બાજુ પાણી છતાં પાણી માટે તરસી રહેલા લોકો ભૂખ સામે લડી રહેલી જિંદગીઓ મદદની આશા માટે ઝંખી રહેલા લોકો આકાશ તરફ મીટ માંડી રહેલા લોકો આ તસવીરો છે એ તાંડવની જેણે બનાસકાંઠાને બેબસ કરી દીધું સૈન્યના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના હાથ ધર્યા રેસ્ક્યુ ઓપરેશન અને લોકોના બચાવ્યા જીવ ગળા ડૂબ પાણી ધોવાઈ ચૂકેલા રસ્તા સંપર્ક વિહોણા ગામ કે પછી ગુજરાતનું કોઈ પણ અંતરિયાળ ગામ હોય બધું સંપર્ક વિહોણું થઈ ગયું બસ આવી જ રીતે તબાહી તાંડવ બનીને આવી ભારે વરસાદ અને પૂરના પ્રકોપે બનાસને બેહાલ કરી દીધું બરબાદીને એક મહિના જેટલો સમય વીત્યો છતાં મુશ્કેલી છે કાયમ બ્યુરો રિપોર્ટ ઈટીવી ન્યૂઝ
તબાહીના 30 દિવસ પૂરા થઈ ગયા પણ હજુ બેહાલી છે કાયમ. આફત વચ્ચે હજુ પણ અટવાયેલી છે અનેક જિંદગીઓ. લોકો તણાયા, પાક તણાઈ ગયા અને તણાઈ ગયા લોકોના સપના. બનાસના એ સંતાનો અનાથ થઈ ગયા, તેમનો જીવ બચી ગયો પણ મુશ્કેલી માથે ઘર કરી ગઈ. હાડમારી વેઠી દાડા ટૂંકા કરતા ધરતીના ખોળામાં મહેનત કરીને લીલી દુનિયાને ઊભી કરતા ગરીબીને છાતી સરસી ચાપીને જીવતા છતાં પોતાના જીવ માટે જજુમતા તેમણે તારાજી જોઈ. તેમણે બરબાદી જોઈ. તેમણે આફતને નરી આંખે જોઈ. ગરીબોનો પાડા હતા એ ગરીબ કરી નાખ્યા છે અને જીવતા રહ્યા છે સાહેબ, જીવતા રહ્યા આટલું માપ છે, બાકી કાંઈ રાખ્યું નથી અમારી પબ્લિકને. ખાલી તે જીવતા રહ્યા, બાકી બધું તણાઈ ગયું. પોતાના પરિવારના જે પ્રસંગો આવતા હોય ત્યાંની આશા રાખીને બેઠા હતા કે આપણે કંઈક લઈશું ખેતીના પાકોમાંથી, અને કુદરત આવતી પડી એટલે બધું નાશ કરી નાખ્યું. કોઈના અરમાનો, કોઈના સપના તણાયા, આશાઓને આફત તાણીને લઈ ગઈ. આ કહાણી છે બનાસની બરબાદીની. આ કહાણી છે બનાસની તારાજીની. આ કહાણી છે બનાસના એ લોકોની જેમનું સર્વસ્વ પાણીમાં તણાઈ ગયું. પૂર એવું આવ્યું કે લોકોના ચહેરા પરથી હણાઈ ગયું નૂર. દૂર દૂર સુધી હવે ફક્ત દેખાય છે ધૂળ. કુદરતે એવો કેર વરસાવ્યો કે બધું વેરવિખેર થઈ ગયું. વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું. દીક્ષિત ટકરાર, ઈટીવી ન્યૂઝ, બનાસકાંઠા. પાણી બધું લઈ ગયું તાણી, મુશ્કેલી બનાસમાં સમાણી અને હજારો વીઘા જમીન ધોવાણી. બસ આ જ છે બનાસકાંઠાની 30 દિવસ બાદની કહાની. હજારો વીઘા જમીન ધોવાઈ, ખેડૂતોની મૂડી ખોવાઈ, ખેતરમાં રેતી રેલમ છેલ, આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામના, જ્યાં પૂર બાદ સ્થિતિ કફોડી છે. તબાહીને 1 મહિનાનો સમય થવા આવ્યો છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. પૂરના પાણી વહી ગયા પરંતુ હજુ સુધી લોકો સુધી સહાય નથી પહોંચી. આ છે બનાસકાંઠાના કાંકરેજનું મોટા જામપુર ગામ, કે તે ખેતરોની હાલત જોઈ શકો છો. અત્યારે હું ઊભો છું તે કોઈ નદી કે તળાવ નથી કે તેના કોઈ દ્રશ્યો નથી, પરંતુ આ તારાજી થઈ બાદના ખેતરો છે કે જ્યાં ખેડૂતોની હજારો વીઘા જમીન છે તે ધોવાઈ ગઈ છે. તમે દૂર દૂર સુધીના દ્રશ્યો છે તે જોઈ શકો છો કે ખેતરો બિલકુલ ધોવાઈ ગયા છે. આ વિસ્તારના લોકો હજુ પણ સહાય માટે મારી રહ્યા છે વલખા. સ્થાનિકોનું કહેવું છે કે હજુ તેમને યોગ્ય સહાય નથી મળી. અમને કશું અમારે ખાવા પીવા નથી અને બેઠા હાને અને કશું અમને મળ્યું નથી. ખા પીવાનું કોઈ નહીં પૂછે. છોકરા બોકરા બાળ બચ્ચા લઈને બેઠા છે રોડ માથે. હાલમાં કોઈ સરકાર બને, કોઈ મારું કોઈ તણી. કેટલા દિવસથી તમે બેઠા છો, શું તકલીફો પડે છે? ઘરમાં પાણી આવેલા હતા કે નહીં? પાણી આવેલા હતા,
બેઠા છે એમને શું કર, પાણીએ ભરાઈ જશે ને હોય ને નદીની પેલી બેઠા છે સરકાર કશું ભાઈ. નુકસાની કેટલી હતી તમારા ઘરમાં? તો બધું તડે જ જશે ને, કશું રાશું જ નહીં, કોઈ રહ્યું નહીં પયા, કશું લેતા તો ત્યારે ઢુકરે બેઠા છો હવે, કશું છે જ નહીં. એક તરફ કુદરતની થપાટ તો બીજી તરફ આફતનો વાર. બનાસકાંઠાના લોકોના થયા બુરા હાલ, સ્થિતિ ખરાબ છે. કારણ કે એક મહિના જેટલો સમય વીતવા છતાં આફત હજુ ઓસરી નથી. માંગણી છે કે તેને યોગ્ય સહાય મળવી જોઈએ. કારણ કે મારી પાછળના જે દ્રશ્યો છે તે આપણે નિહાળીએ ત્યારે એમાં જોયું કે કરોડો રૂપિયાની નુકસાની અત્યારે અલગ અલગ ગામોમાં છે. આ ફક્ત એક જ ગામ જોયું, પરંતુ સમગ્ર વિસ્તારની આ જ સમસ્યા છે. કેમેરા પર્સન પ્રતીક શ્રીવાસ્તવની સાથે દીક્ષિત ઠકરાર, ઈટીવી ન્યૂઝ, બનાસકાંઠા. આટલું પૂરતું ન હતું ત્યાં. પૂર બાદના પ્રકોપે લોકોના જીવ પર પસ્તાળ પાડી. કેર શું હોય તે બનાસકાંઠાના લોકો કરતા વધારે કોણ જાણી શકે. કારણ કે તબાહીના 30 દિવસ વીત્યા છતાં હજુ સ્થિતિ ઠેરની ઠેર છે. બે હાથ જોડીને બેઠેલા અમાજી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. કારણ કે પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ હજી સુધી લોકોને કોઈ સહાય નથી મળી. મારી પાછળના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બનાસકાંઠાના છેવાડાના ગામો છે કે જ્યાં હજુ સુધી સહાય નથી પહોંચી. લોકો હજુ પણ રસ્તા ઉપર છે, પોતાના ઘર પાણીમાં ડૂબી ગયા છે, ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે. એટલે કોઈ સામાજિક સંસ્થાઓ કંઈ સહાય કરે તો જ તેના કારણે અહીંયા તેનું ખાવા પીવાનું મળે છે. સામાન પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઘર વખરીનો સામાન પણ છે તે પણ લોકો રસ્તા ઉપર લઈને આવી ગયા છે. અને પૂર આવ્યું ત્યારબાદ લગભગ 15-20 દિવસથી આ લોકો રસ્તા ઉપર જ રહે છે. હજુ સુધી સરકાર તરફથી અહીં કોઈ પણ સર્વે કરવામાં નથી આવ્યું કે કોઈ પણ સહાય આપવામાં નથી આવી. આ તબાહીના પુરાવા માટે આ દ્રશ્યો જ પૂરતા છે. કાંકરેજ અને તેની આસપાસના 27 ગામની સ્થિતિ કંઈક આવી છે. જુલાઈમાં થયેલા જળબંબાકારથી બનાસકાંઠા બેહાલ થઈ ગયું અને લોકોનું આ જ રીતે સર્વસ્વ લૂંટાઈ ગયું. વર્ષોની મહેનત અને ભવિષ્યના સપના પાણીમાં ધૂળ ધાણી થઈ ગયા. આસમાની આફત અને કુદરતના કેરે એવો વિનાશ વેર્યો કે જ્યાં જુઓ ત્યાં ફક્ત તારાજીના જ પુરાવા મળ્યા. તબાહીના 30 દિવસ વીતવા છતાં હજુ સ્થિતિ ઠેરની ઠેર છે. કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ પૂરના પ્રકોપને કારણે ખેતરોની સ્થિતિ સૌથી ખરાબ છે. જે ખેતરોમાં ક્યારેક ઊભો પાક લહેરાતો હતો ત્યાં આજે રેતીનું રાજ છે. ઈટીવીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. તાત પર કુદરતની થપાટ. ખેતરમાં 10 ફૂટ જેટલા રેતીના થર. કપાસ, એરંડા સહિતના પાક ધોવાયા. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન. ખેડૂતોને માથે ઓઢીને રોવાનો આવ્યો વારો. આફત, નુકસાની કોને કહેવાય તે આ લોકો કરતા વધારે કોણ સમજી શકે. આ કપાસ હતો કે જે કેડે હોમો કપા હતો, જે 3-3 ફૂટ વધેલો હતો. આજે તમે જુઓ જે 5-7 ફૂટ 8-8 ફૂટ જે રેત નાખેલી છે કે આની અંદર હવે ભવિષ્યમાં કશું થાય નહીં. કોંકરેજ તાલુકાના લગભગ 27 ગામડાઓની અંદર આવી પોઝિશન છે અને સરકાર દ્વારા ખાલી કાગળ ઉપર વાતું કરવામાં લોકોને એટલી બધા પશુઓ મરી જશે, એટલી બધી જમીન ધોવાઈ જશે અને લોકોને જે સહાય ચૂકવવાની વાત કરે છે હેક્ટરે 25-25 હજાર કે 50-50 હજારે કોઈ નહીં થાય. પૂરનો પ્રકોપ અને ત્યારબાદની તારાજીના પુરાવા હજુ કાયમ છે. સવાલ માત્ર એટલો છે કે આ આફત ક્યારે ઓસરશે. દીક્ષિત ઠકરાર, ઈટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાની બેહાલીની કેટલીક વધુ વિગતો, કેટલાક વધુ અહેવાલ જોઈશું. હાલ સમય થયો છે એક બ્રેકનો.
પિરામબા સ્વાગત છે આપનું. બનાસકાંઠામાં આવેલા પૂરના પ્રકોપને એક મહિનાનો સમય વીતી ગયો, પણ હજુ પણ બનાસકાંઠાની સ્થિતિ છે બેહાલ. જિલ્લાના એવા અનેક અંતરિયાળ ગામડાઓ છે જ્યાં હજુ સુધી નથી ઓસર્યા પૂરના પાણી. પૂર ગયું પણ હજુ છે મુશ્કેલી ભરપૂર. પૂર ગયું પણ હજુ પ્રકોપના છે પુરાવા. બનાસકાંઠાએ બરબાદી જોઈ, બનાસકાંઠાએ તારાજી જોઈ, પણ હજુ કુદરતના કોપની તસવીરો છે તાજી. ભારે વરસાદે બનાસને બેહાલ કરી દીધું અને આ દ્રશ્યો તેનો પુરાવો છે. જોકે તબાહીની તસવીર સમયાંતરે બદલાતી હોય છે, પણ થરાદ તાલુકાના ત્રણ ગામડાઓમાં તારાજીની તસવીરો હજુ કાયમ છે. વરસાદી આફત મુશ્કેલી લઈને આવી તાણી. હજુ ભરાયેલા છે 7-8 ફૂટ જેટલા પાણી. કુદરતના કેરની આ કહાણી છે બનાસકાંઠા જિલ્લાના નાગલા, ડોડ ગામ અને ખાનપુરની. જ્યાં હજુ નથી ઓસર્યા પૂરના પાણી, જ્યાં નજર કરો ત્યાં ફક્ત દેખાઈ રહ્યા છે પાણી. ગામમાં બધે ગામમાંથી લોકો થાય, ગાચારાની બહુ તંગી છે. પશુને શું ખવડાવવું, ખેતરો પાણીના ભરાઈ ગયા છે, ગામ પાણીનું ભરાઈ ગયું, મંડળી દૂધ ભરાવવાની પણ તકલીફ લોકોને પડે છે. રસ્તા બરાબર નથી, રસ્તે જાઉં ક્યાં? જો તો ડુડગમ જવા માટે રસ્તો બંધ, જોડલા જવા માટે બંધ, થરાદ જવા માટે મુશ્કેલી પડે. એક સમય જે જિલ્લો કોરો કટ હતો ત્યાં કુદરતે એવી કરવટ બદલી કે બધું નષ્ટ થઈ ગયું. વરસાદી આફતને એક મહિના જેટલો સમય વીતી ગયો છે, પણ હજુ નાગલા, ડોડ ગામ અને ખાનપુરની હાલત ખસ્તા છે અને ગામ હજુ પણ બેટમાં ફેરવાયેલા છે. અમારે આ પાણીનો નિકાલ કાયમી માટે કરવો છે. આ જે જોડલા બાજુનું સાયફન, 6 બેરોનું સાયફન છે, એનો ટીસ્યુ બનાવીને ઠેઠ વાવ સુધી પહોંચાડે તો અમારે આ પ્રોબ્લેમ કોઈ દાડો પાણીનો નહીં રહે અને કાયમીનો નિકાલ થઈ શકે છે. એમ છે, વરસાદ આવ્યો અને ગયો, પરંતુ બનાસકાંઠાના થરાદ તાલુકાનું આ છે નાગલા ગામ કે જે હજી સંપૂર્ણ ગામ પાણીમાં ગરકાવ છે. આપ જોઈ શકો છો કે ગામના મોટા ભાગના ઘર તૂટી ચૂક્યા છે, ગામની સ્કૂલ હાલ પાણીમાં ગરકાવ છે, આસપાસના ઘરોની જે હાલત છે મકાનો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂક્યા છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે હજુ સુધી આ વિસ્તારના જે લોકો છે એ સ્થાનિક એમનો વિસ્તાર ખાલી કરી ચૂક્યા છે. આફત વહેલી તકે પોતાના વહેણ બદલશે કે નહીં એ તો સમય બતાવશે, પણ ત્રણ ગામ બેટમાં ફેરવાઈ જવાનું કારણ શું છે? કેમ ગામમાં હજુ સુધી ભરાયેલા છે વરસાદી પાણી? હસમુખ પટેલ, ઈટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બિગ ન્યૂઝમાં હાલ લઈશું વધુ એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે આપનું. ઈટીવીની ટીમ બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓમાં પહોંચી અને સ્થિતિનો તાગ મેળવ્યો. સવાલ એ હતો કે વિનાશકારી પૂરને ગયાનો એક મહિનાનો સમય વીતી ગયો, તો હજુ સુધી કેમ નથી ઓસર્યા પૂરના પાણી? ગામની ભૌગોલિક સ્થિતિને જોતા આ વિસ્તાર કરતા આસપાસનો વિસ્તાર ઊંચાઈ પર છે, જેના કારણે છેલ્લા 3 વર્ષથી વરસાદી પાણી ગામમાં ઘર કરી જાય છે. એવું નથી કે સરકારે આ ગામને આર્થિક મદદ ન કરી હોય, પણ વણસેલી સ્થિતિએ બધું તહેસ નહેસ કર્યું છે. સરકારની કેસ્ટોલ મળી છે, સહાય મળી છે, એનડીઆરએફની ટીમ આવીને લોકોને બચાવ કામગીરી પણ કરી, પણ હવે અમારી સમસ્યા પાણીથી પૂર ભરલ છે એ જો દૂર કરવામાં આવે
તો જ વસ્તીને હાશકારો અનુભવાય એવું છે. જળ એ જીવન છે, પણ બનાસ માટે જળ એ મોટી જાળ બની ગઈ છે. વર્ષ 2015માં પણ પૂરનો આવો જ પ્રકોપ હતો, તો 2017માં પણ આવેલા પૂરે વિનાશ વેર્યો. છેલ્લા 3 સપ્તાહ કરતા વધુ સમય વીતવા છતાં આજે પણ ગામમાં પાણીનો કોઈ જ ઉકેલ ના આવતા સ્થાનિકોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે લોકોની વેદનાને વાચા આપવા ઈટીવીની ટીમ પણ પહોંચી બનાસકાંઠાના આ અંતરિયાળ ગામડાઓમાં, જ્યાં હજુ સુધી કોઈ નથી પહોંચ્યું ત્યાં સૌથી પહેલા પહોંચી ઈટીવીની ટીમ. પહેલી તો ઈટીવી જે આજે મુલાકાત લીધી એટલે ઈટીવીને પણ ધન્યવાદ આપું છું. અમારા ગામની અંદર 23/7 રોજ પૂર આવેલું છે, એ પછી અમારા ગામની પરિસ્થિતિ હાલ બહુ કફોડી છે, ઘાસ નથી. પછી અમારા ગામને અત્યારે કોઈ સહાયની કઈ જરૂર નથી, પણ અમારા ગામને કાયમી નિકાલ માટે, પાણીનો કાયમી નિકાલ કરવા માટે સરકાર કોઈક વિચારે એ માટે અમારે માંગણી છે. આ ઈટીવી રે આવીને મુલાકાત લીધી તે બદલ એમનો હું ધન્યવાદ માનું છું. સમગ્ર બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી, સેના અને સરકારે અથાગ પ્રયત્નો કરી પૂરતી મદદ પહોંચાડી. દુઃખની ઘડીમાં સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી, પણ નાગલા, ડોડગામ અને ખાનપુર ગામના લોકોની આશા ફક્ત એટલી જ છે કે તેમને આસમાની આફતમાંથી જલ્દી મળે આઝાદી.